विद्यार्थी मित्रों, सेंट जेवियर्स स्कूल आदिपुरना ई क्लासेस में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 6 एनसीईआरटी गणित प्रकरण 3 संख्या साथे रमत। विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे आ प्रकरण विषे जाणीए अने तेना दाखला गणीए। प्रकरण 3 संख्या साथे रमत। विद्यार्थी मित्रों, आ प्रकरणना वीडियोना भाग बे मा आपणे संख्यानी विभाजतानी चावीओ विशे जानकारी मेळी। बेनी चावी, चारनी चावी, पांचनी चावी, दसनी चावी, नौनी चावी, छनी चावी, अग्यारनी चावी, आ बधी चावीओ विशे आपणे आ प्रकरणना भाग बे मा आपणे जाण्युं हतुं। आ उपरांत विद्यार्थी मित्रों, आपणे भाग बे मा स्वाध्याय 3.1 ना दाखला पण शीख्या हता। संख्याना तमाम अवयवो केवी रीते पाड़वा, प्रथम 5 अवयवीओ केवी रीते शोधवा, 100 થી 9ના बधा अवयवीओ केवी रीते शोधवा, ए माहिती आपणे मेळवी हती अने स्वाध्याय 3.1 ना दाखला आपणे शीख्या हता। विद्यार्थी मित्रों, आ प्रकरणना वीडियोना भाग 3 मा हवे आपणे शीखीशुं स्वाध्याय 3.2 ना दाखला। स्वाध्याय 3.2 प्रश्न पहेलो। कोईपण बे एमां ए एकी संख्याओनो सरवाळो शुं थाय? विद्यार्थी मित्रों, कोईपण बे एकी संख्याओनो सरवाळो बेकी संख्या थाय, जेम के 1 અને 3 એકી સંખ્યાઓ છે। 1 અને 3 કેટલા થાય? 4। તો માટે 4 એ બેકી સંખ્યા છે। 3 અને 5, 5 વત્તા 7 કરો તો 3 વત્તા 5 એટલે 8 થાય, 5 વત્તા 7 એટલે 12 થાય। તો તમે જોઈ શકો છો બે એકી સંખ્યાનો સરવાળો 4 બે એકી સંખ્યા છે, બે એકી સંખ્યાઓ 3 અને 5નો સરવાળો 8 બે એકી સંખ્યા છે, બે એકી સંખ્યાઓ 5 અને 7નો સરવાળો બે એકી સંખ્યા 12 મળે છે। તો માટે કોઈપણ બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો કોઈપણ બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા થાય છે। ત્યાર પછી એના બી, બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? કોઈપણ બે બેકી સંખ્યાઓ લઈએ એનો સરવાળો શું થાય? તો કોઈપણ બે બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા થાય, જેમ કે 2 અને 4 બેકી સંખ્યાઓ છે। તો 2 વત્તા 4 કરશું તો આપણને શું મળશે? 6। તો 6 પણ શું છે? બેકી સંખ્યા છે। 4 વત્તા 6 કરીએ તો 4 ને 6 કેટલા થાય? 10। તો 4 અને 6 પણ બેકી સંખ્યાઓ, એનો જવાબ જે મળ્યો 10 એ પણ બેકી સંખ્યા। એવી રીતે 8 વત્તા 10 કરીએ તો જવાબ શું મળે? 18। તો 18 પણ બેકી સંખ્યા છે। તો માટે આપણે કહી શકીએ કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ થાય છે। પ્રશ્ન નંબર 2, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। એ 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા થાય। વિદ્યાર્થી મિત્રો, 3 એકી સંખ્યાઓ લઈ લઈએ આપણે, 1 વત્તા 3 વત્તા 5, આ 3 એકી સંખ્યાઓ છે, તમે જાણો છો। તો સરવાળો કરીએ 1 ને 3 4 4 ને 5 9, તો 9 એ બેકી સંખ્યા છે, તો ના, 9 એ એકી સંખ્યા છે। તો માટે આ વિધાન ખોટું છે, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા ન થાય। 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય। વિદ્યાર્થી મિત્રો, 2 એકી સંખ્યાઓ, ધારો કે 1 વત્તા 3 લઈ લઈએ, બરાબર, આ બંને એકી સંખ્યાઓ છે, અને 1 બેકી સંખ્યા લઈ લઈએ, ધારો કે બેકી સંખ્યા લઈએ આપણે 4, બરાબર। તો 1 વત્તા 3 એટલે 4, આ 2 એકી સંખ્યાઓ, અને 1 બેકી સંખ્યા લીધી વત્તા 4, તો બરાબર જવાબ શું મળ્યો? 8। તો 8 એ બેકી સંખ્યા છે, તો માટે આ વિધાન ખરું છે। આમ આપણે કહી શકીએ કે 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય છે। ત્યાર પછી સી, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય છે। તો આપણે કરી જોઈએ, તો પહેલી એકી સંખ્યા લઈ લઈએ, 1 ગુણ્યા, અહીંયા ગુણાકાર કરવાનો છે, આગળ સરવાળો કરવાનો હતો, હવે ગુણાકાર કરવાનો છે। બીજી એકી સંખ્યા લઈ લઈએ 3, ત્રીજી એકી સંખ્યા લઈ લઈએ 5, ગુણાકાર કરીએ 3 એકા 3 અને 3 પચા 15, તો માટે 15 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે। તો માટે આ વિધાન સાચું છે, 3 એકી સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જવાબ એકી સંખ્યા મળે છે।
डी, जो बेकी संख्या ने बे वड़े भागवामां आवे तो भागाकार हमेशा एकी संख्या मळे छे। बेकी संख्या धारो के आपणे 6 लई लईए, बराबर, एने बे वड़े भागीए तो 3 दू 6 शेष केटली वधी, 0 मळी। तो आपणने कहे छे के बे वड़े भागवाथी भागाकार हमेशा एकी संख्या मळे छे, तो अहींया तो शुं मळी आपणने, शेष 0 मळी। अने तो माटे आपणे एम कही शकीए के बे, जो बेकी संख्या ने बेवड़े भागवामां आवे तो कोई जरूरी नथी कि हमेशा तमने भागाकार एकी संख्या ज मळे, तो माटे आ विधान खोटू छे। बधी ज अविभाज्य संख्या एकी संख्या छे। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए के बे ए एवी अविभाज्य संख्या छे कि जे बेकी छे, तो माटे आपणे एम कही शकीए के बधी अविभाज्य संख्याओ बेकी नथी। बे बेकी संख्या छे, छतां पण एक एवी संख्या छे, अविभाज्य संख्या छे। अविभाज्य संख्या ने अवयव होता नथी। तो विद्यार्थी मित्रों, कोईपण अविभाज्य संख्या हो, धारो कि 3 एका 3 ज थाय, तो 3 ने बे एक संख्या एक अने एक संख्या ई पोते बे, तो अवयव एने होय ज छे, तो माटे आपणे एम न कही शकीए कि अविभाज्य संख्या ने अवयव होता नथी। तो माटे आ विधान खोटू छे। कोईपण अविभाज्य संख्या ने एक संख्या पोते अने बीजी संख्या एक अने एक संख्या पोते, धारो कि 13 अविभाज्य संख्या छे, तो 1 अने 13 એ બેના અવયવો થશે, તો માટે આ વિધાન ખોટું છે। ત્યાર પછી જી, બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય છે। આપણે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઈએ, 1 અને 2, બરાબર, 1 અને 2 કેટલા થાય, 3, તો આ તો થઈ એકી સંખ્યા, તો માટે આ વિધાન ખોટું છે। તો બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય એવું જરૂરી નથી। ત્યાર પછી એ જ, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 2 જેવી સંખ્યા છે જે બેકી હોવા છતાં પણ એ કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, તો માટે આ વિધાન કેવું છે, ખરું છે। ત્યાર પછી આઈ, બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે। વિદ્યાર્થી મિત્રો, એવું જરૂર નથી, કારણ કે 2 એવી સંખ્યા છે કે જે બેકી છે છતાં પણ કેવી છે, અવિભાજ્ય છે, બરાબર, તો માટે આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા થાય, તો કરી જોઈએ તો 4 બેકી સંખ્યા છે, 6 બેકી સંખ્યા છે, 6 ચોક કેટલા થાય, 24, તો 24 પણ કેવી સંખ્યા મળી, બેકી સંખ્યા મળી। 2 × 4 કરીએ, બંને બેકી સંખ્યા છે, તો 4 દૂ કેટલા થાય, 8, તો 8 પણ બેકી સંખ્યા છે, તો માટે આ વિધાન ખોટું છે, સાચું છે। કોઈપણ 2 બેકી સંખ્યાઓ લઈએ અને ગુણાકાર કરીએ તો જવાબ આપણને બેકી સંખ્યા મળે જ છે, તો માટે આ વિધાન સાચું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર, એ તમે જાણો છો, 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે। આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે, જુઓ 13માં પણ 1 અને 3, 31માં પણ 1 અને 3, અને પાછી બંને અવિભાજ્ય સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, અહીંયા 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડીઓ આપણને શોધવાની છે। તો સમાન અંકો ધરાવતી 100 સુધીની જોડીઓ જોઈએ, તો સૌથી પહેલી તો આપણને મળી 13 અને 31, હવે આગળ જઈએ તો આપણને મળશે 17, 17ની સાથે મળશે 71, બરાબર, જુઓ આમાં પણ 1 અને 7 છે, આમાં પણ 1 અને 7 છે। એના પછી આગળ વધીએ તો મળશે 37 અને 73, જુઓ આમાં પણ 3 અને 7 છે, આમાં પણ 3 અને 7 છે, અને બંને અવિભાજ્ય છે। ત્યાર પછી મળશે 79 અને 97, તો જુઓ આમાં પણ 7 અને 9 છે, અને આમાં પણ 7 અને 9 અંકો છે, અને આ પણ અવિભાજ્ય છે। તો માટે આપણને પહેલી જોડી મળી 13 અને 31, બીજી જોડી મળી 17 અને 71, ત્રીજી જોડી મળી 37 અને 73, અને ચોથી જોડી મળી 79 અને 97। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગ કરો। તો વિદ્યાર્થી મિત્રો, 20થી નાની, 20 પોતે ના આવવો જોઈએ, તો 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19। હવે 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે 4, 6, 8, 9, 10, 12, 14, 16 અને 18। તો આ છે બધી 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ અને 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 2, 3, 5, 7, બરાબર, આ છે 1 થી 10 વચ્ચેની
આવી બધી સંખ્યા હોય, આમાં સૌથી મોટી કઈ છે? સૌથી નાની બે, અને સૌથી મોટી કઈ છે? સાત. તો માટે એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે એકી સંખ્યાઓ આપેલી છે, એનો બે એકી સંખ્યાઓ લઈ અને સરવાળો કરવાનો છે. તો 44 માટે 3 અને 41 બે એકી સંખ્યાઓ આપણે લઈએ તો સરવાળો 44 મળે છે. એટલે 36 બે એકી સંખ્યા છે, તો એના માટે આપણે 5 અને 31 બંને એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો 5 અને 31 કેટલા થાય છે? 36 થાય છે. 24 બે એકી સંખ્યા છે, તો 24માં આપણે 7 અને 17 બંને એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને 24 મળે છે. ત્યાર પછી 18 બે એકી સંખ્યા છે, એના માટે આપણે 7 અને 11 બંને એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને 18 મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. વિદ્યાર્થીઓ, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપવાની છે કે જેનો શું થાય? તફાવત 2 થવો જોઈએ. તો નોંધ શું કીધી છે અહીંયા? જો અવિભાજ્ય સંખ્યાનો તફાવત જેમનો 2 હોય તેને જોડીયા અવિભાજક કહેવાય છે. શું કહેવાય છે એને? જે બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને શું કહેવામાં આવે છે? જોડીયા અવિભાજક કહેવાય છે. તો અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ જેનો તફાવત 2 હોય તો 3 અને 5 બરાબર એ જોડીયા અવિભાજકો છે. પછી 5 અને 7, કારણ કે જો 5માંથી 3 જાય તો 2 વધે, તફાવત કેટલો હોવો જોઈએ? પાછો 2 હોવો જોઈએ, યાદ રાખજો. પછી 7 અને 5 છે, તો 7માંથી 5 જાય તો કેટલા વધે? 2. એવી રીતે 11 અને 13 છે, તો 13માંથી 11 બાદ કરીએ તો કેટલા મળે? 2 મળે. તો આમ તફાવત 2 હોવો જોઈએ પાછો. તો માટે 3 અને 5, 5 અને 7 અને 11 અને 13 આ જોડીઓ છે જેને જોડી અવિભાજક પણ કહેવાય છે. ત્યાર પછી નંબર 8, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે કે જેના એ સંખ્યા પોતે અને એ એક બે અવયવો છે એના? તો 23 જે છે કોઈ ઘડિયામાં આવતી નથી, તો 23 એકા 23 જ થાય, તો માટે અવિભાજ્ય સંખ્યા છે. 51, તો 77 51 થાય. તમને ઘડી આવડે તો તમે તરત જ જવાબ કહી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, 20 સુધી તો ઘડિયા બરાબર તમે પાકા કરી જ લેજો, એ સંખ્યા જોઈને તમને તરત યાદ આવી જાય કે આ કયા ઘડિયામાં આવે છે. એક સિવાય કોઈ ઘડિયામાં આવતું હોય તો વિભાજ્ય, અને ફક્ત એક એકાના ઘડિયામાં આવતું હોય તો અવિભાજ્ય. હવે 37 કોઈ ઘડિયામાં આવતું નથી, 37 એકા 37 જ થાય, તો માટે અવિભાજ્ય. હવે 26, તો 13 દૂ 26 થાય, તો માટે અવિભાજ્ય છે. તો માટે 23 અને 37 આ ચારેમાંથી આ બે અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યાર પછી નંબર 9, 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના આવે. વિદ્યાર્થી મિત્રો, ક્રમિક એટલે ક્રમમાં એક પછી એક આવતી. ક્રમિકનો મતલબ શું થાય? કે ક્રમમાં. તો 100 કરતાં નાની હોવી જોઈએ પાછી, અને પાછી ક્રમમાં આવવી જોઈએ. અને શરત શું છે? કે એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન હોવી જોઈએ. તો એમાં છે 90, 91, 92, 93, 94, 95 અને 96. થઈ ગઈ 7, 1, 2, 3, 4, 5, 6, 7. તો આ સાતે સાત સંખ્યાઓ 100થી નાની એવી સંખ્યાઓ છે કે જે ક્રમમાં આવે છે. જુઓ, 90 પછી 91, 91 પછી 92, 92 પછી 93, 93 પછી 94, 94 પછી 95, 95 પછી 96 એવી ક્રમમાં આવતી સાત સંખ્યાઓ છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચેની દરેક સંખ્યાને 3 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એકી સંખ્યાઓ આપેલી છે, એમને એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો 21 એ પોતે વિભાજ્ય સંખ્યા છે. હવે એવી 3 અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો 3 વત્તા 7 વત્તા 11, ત્રણેયનો સરવાળો શું થાય? 21. એવી રીતે 31 માટે આપણે 3 અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો 1 વત્તા 11 વત્તા 17, ત્રણેયનો સરવાળો શું થાય? 31. ત્યાર પછી 53 માટે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ 3, તો 13 વત્તા 17 વત્તા 23, તો સરવાળો શું મળશે? 53. ત્યાર પછી 61 માટે 3 અવિભાજ્ય સંખ્યાઓ એવી લઈએ કે જેનો સરવાળો 61 થાય, તો 13 વત્તા 19 વત્તા 29, ત્રણેયનો સરવાળો કરશું તો આપણને જવાબ શું મળશે? 61. અને ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે, યાદ રાખજો, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખવાની છે, અને જેનો સરવાળો જો કરીએ તો એને 5 વડે ભાગી શકાય. જેમ કે 3 વત્તા
सात बने अविभाज्य संख्याओ है, वीस करता नानी है तो सरवाड़ो दस आए तो दस ने पांच वड़े भागी सकता है, पांच दू दस थाय तो आप शोधीए तो वीस करता नानी अविभाज्य संख्या की पांच जोड़ी बनाए। चलो तो सौथी पहला बे वत्ता त्रण एटले पांच, पांच ने पांच वड़े भागी सकता है तो पांच एका पांच थाय बराबर। एना पछी पांच वत्ता पांच बने अविभाज्य संख्याओ है तो सरवाड़ो आवशे दस, दस ने पांच वड़े भागी सकता है तो पांच दू शू थाय दस बराबर। त्यार पछी त्रण बे अने तेर बने अविभाज्य संख्याओ है, बने नो सरवाड़ो शू मळ्यो पंदर, तो पंदर ने अपने पांच वड़े भागी सकी के पांच तेरी पंदर थाय से शून्यवधि बराबर। त्यार पछी त्रण अने सत्तर लईए बने अविभाज्य संख्याओ है, बने नो सरवाड़ो केटलो थाय छे वीस, वीस भाग्या पांच करी सकाय तो पांच चौक वीस से शून्यवधि। त्यार पछी त्रण अने तेर बने नो सरवाड़ो पण केटलो थाय वीस, वीस भाग्या पांच करशू तो पांच चौक वीस। तो आम विद्यार्थी मित्रों आ पांच एवी जोड़ीओ है अविभाज्य नी बे जो बे संख्याओनो सरवाड़ो करता आपणने जे संख्या मळे छे एनो आपणे पांच वडे भागाकार करी शकीए छीए। त्यार पछी प्रश्न नंबर बार खाली जगह पूरो। नंबर एक जे संख्याना फक्त बे अवयवी होय तेने अविभाज्य संख्या कहेवाय। एक धारो के तेर छे तो तेर अविभाज्य संख्या छे तो एक अने ई संख्या पोते आम बे ज अवयव होय। अविभाज्य संख्याने केटला अवयव अवयवी होय? फक्त बे अवयव होय तो तेने अविभाज्य संख्या कहेवाय। त्यार पछी जो संख्याने बे करता वधु अवयव होय तो तेने शू कहेवाय? विभाज्य संख्या कहेवाय। त्यार पछी सी संख्या एक ए खाली जगह संख्या नथी तो संख्या एक विशिष्ट संख्या छे आपणे जाणीए छीए तो ते विभाज्य नथी ने अविभाज्य संख्या पण नथी। सौथी नानी अविभाज्य संख्या कई छे तो आपणे जाणीए छीए बे छे बराबर। सौथी नानी विभाज्य संख्या कई छे तो कई संख्या छे विभाज्य? चार। एक विशिष्ट संख्या, बे अविभाज्य संख्या, त्रण अविभाज्य संख्या तो चार थी विभाज्य संख्याओ शुरू थाय छे तो जे सात शुरू थाय छे तो चार सौथी नानामां नानी विभाज्य संख्या कहेवाय। त्यार पछी सौथी नानी बेकी संख्या कई छे तो आपणे जाणीए छे बेकी संख्या कई छे? बे, जे सौथी नानी छे तो आम सौथी नानी बेकी संख्या बे छे। तो विद्यार्थी मित्रों अहीं आपणो स्वाध्याय 3.2 ना दाखला पूरा थाय छे। आ विडियोमां समजावेला आ स्वाध्यायना दाखला बराबर ध्यानपूर्वक समजजो અને બાકી નોટની અંદર લખજો અને આના જેવા બીજા દાખલા જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય ઘરે તો પ્રેક્ટિસ કરજો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, ગોડ બ્લેસ યુ।